نمو نوي سوري أندام نمو نوي سوري دام نمو نوي سوري أيريان نمو نوي سوري جايان نمو نوي سوري رالواتي سارونام أومكار من دون سيوم فنكتم جايان في يوغينا كامدا موشدون في أومكار أي نمو نمو مانغنم مغوان ويرو مغنم غوكمو مانغنم كنكم داري وجندر موسو مانغنم نماس مغسانا سوانو بوتيا تخاستي تي سواي بغاية تغوانا تغاو نيوتن إلا تاشي نسين نوبن فتاك داتا جاستي پيو وكمن خوي نايسو تنمو خوي سجو بھی کمن کو بھی نئے تنم ہوئی جا سی پیو کرنے ہن کو بھی نئے سو تنم ہوئی سجو کرنے ہن کو بھی نئے تنم ہوئی جا سی پیو کرنانی گنائی نئے سو تنم ہوئی سجو کرنانی گنائی نئے تنم ہوئی جا سی پیو کم کم بھنجائی نئی سو تنم ہوئی سجیو کم کم بھجئی نئی تنم ہوئی یوں رہواسو مطبن درشن سماسن سون نیچے اصف سوئن پرنام کہیں تو دن ہوئی جا سی پیو او چٹھم کوئی اوئی تہاں نانو سے تجو بھی کمن کو بھائی ابھی سہنا تو چھٹے جہاں چٹم کون تو جیون نیچ دکھیو ہوئی تو سیا اپنا تر چٹن کو دکھی جو شلپی کرم کرے پرنتو تے نہیں تنم بنے جن چم جیو پن کرم کرے پنتی نہیں تن بنے جم شلپی کرن ہوئے کرے پنتی نہیں تن بنے جم جیو کرن ہوئے کرے پنتی نہیں تن بنے جم شلپی کرن گرے گرن تو تی نہیں تن بنے جم جیو مطوان کرن ہوئے پنتی نہیں تن بنے شلپی کرم پھل بھوگ رہے تے نہیں تنمے بنے جن جیو کرم پھل بھوگ رہے تے نہیں تنمے یہ ریت مد ویوہار نو سنسے بھی وقت آبار وقت نچائی کرم کرنا بشنی شیلپی کرے چیشتا میں تینا تی تی ہنن سے جن جیو کرم کرے ہن تینا تی تی ہنن سے چیشتا کرم تو شیلپی جن دکھی تھائے نرم کرے میں دکھ تھی تھی ہن تین جی پر چیشتا مان دکھی بنے این کے کار جیوی ریتے شیلپی نام کاریگر سونی بھار کڑیا بدا کاریگر یہ کاریگر ہنڈڑا دی یہ پردرو پرنام یہ پردرو نو پرنام سے یہ کرے سے آئیں لوگ تھکر کرے جو کرے سے کہ دوسرا نہیں یہ تو ویوہار نہیں وطن سے آتما کرے سے خود سے آتما પણ એ વ્યવહારથી કથનમાં એમ આવે નિમિત્તનું જ્ઞાન નિમિત્તનું જ્ઞાન કરવા નિમિત્ત નિમિત્તનું જ્ઞાન કરાવવા પરદરે પ્રણામ કર્મ તેને કરે છે અથોડાની જે પરદરે પ્રણામ કરણો સાધન તેના વડે કરે છે એ વ્યવહાર નથી થોડા જે પરદર પ્રણામ થોડું કરણું તેમને ગ્રહણ કરે છે થોડાને ગ્રહણ કરે કલમને ગ્રહણ કરે હા હા
લખનારો શિષ્યને ને કર્મ ને ગ્રહણ કરે. અને કુંડલાદી કર્મ ગામાદી પંદર પરિણામ અને કુંડલાદી ક્રિયા એનો ફળ આવે પંદર પરિણામ એને ભોગવે. પરંતુ અનેક દ્રવ્યપણાને લીધે ભલે કે છે એ પ્રમાણે વ્યવહાર પસંદ થયા કે શિલ્પી કર્મ કરે અથોડા રહે અને એનું ગ્રહણ કરે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું નૈમિત્તિક નિમિત્તના સંબંધે. પરંતુ અનેક દ્રવ્યપણાને લીધે દ્રવ્ય તો અનેક જુદા છે. એ સોની અથોડાને અડ્યો નથી. અથોડા વળી એને કામ કર્યું નથી. એને પરિણામ કર્યા પોતાના. હું આ કરું છું કે પરિણામ સિવાય હથિયારોને ગ્રહણ કરે, કર્મને ગ્રહણ કરે, શિષ્યને ગ્રહણ કરે, લખે એ ક્રિયા આત્માની છે એમ નથી. અનેક દ્રવ્યપણાને લીધે થોડાને ગ્રહણ કરે કે કારીગરની ક્રિયા કરે એ બીજી ચીજ છે, આની બીજી ચીજ છે. કુંભાર ઘરાને કરે એમ વ્યવહારથી કહેવાય છે, બાકી કુંભાર ઘરાને અડતો નથી અને ઘરો ઘરાને લઈને થાય છે. આવું આપવું પડે. ત્રણ બોલ લીધા ને, એક તો પરદ્રવ કર્મ તેને કરે, હથોડાને કરણ પણ એમ રહે, હથોડાના ગ્રહણ કરે, કરણો તેને વળી કરે, ગ્રહણ કરે. એ ત્રણે વ્યવહારથી કથન છે, એ સચ વાત એમ નથી. સોની કુંભાર સ્ત્રી આદિ એ રોટલીને કરે, રોટલાને કરે, એ વ્યવહારના કથન છે. બાકી અંદ્રવ છે તો અંદ્રવને અડતું નથી, તેથી અનેરો દ્રવ્ય અંદ્રવનો કઈ કરતો નથી. એક દ્રવ બીજા દ્રવનું કરી શકતો નથી ને. પોતાના પરિણામમાં એમ થાય ને હું કરું, એ પરિણામ કરે મિથ્યા પરિણામ, પરનું એ કરી શકે. હથોડા ગ્રહે કે ગ્રહણ કરે કે રોટલી નહીં વેરણું હાથમાં લીધે અને પાટલો હેઠે પથવા કરે એમાં લોટના કેન્દ્ર વેરણું ફેરવે એ આત્મા કરતો નથી. કેમ? અનેક દ્રવ્યપણાને લીધે, પરંતુ અનેક દ્રવ્યપણાને લીધે. કુંભારનું દ્રવ્ય જુદું, એના શરીરનું જુદું, વથોડાનું જુદું, સોનીની ક્રિયા જે થાય સોનાની એ જુદું, જીતે હેરણ છે જુદું, ઉપર હથોડો પડે હથોડો જુદું, દરેક દ્રવ્ય પોતપોતાની ક્રિયામાં કરતા છે, બીજા દ્રવ્યના ક્રિયા કરતા ત્રણ કાળમાં નથી. આમ વ્યવહાર કે છે કયો બોલ્યા
જ્યાંમાંથી કાઢે છે જો કરે છે પણ કરે છે તો તન્મય થાય. એક દળ બીજા દળને કરે તો તન્મય એક થઈ જાય, તન્મય એક રૂપ થઈ જાય. અનંત આત્માઓ અને અનંત પરમાણુ એક પણ તત્વ બીજા તત્વનું કરે તો બે તત્વ રહેતા નથી, ભિન્ન થાય. અને એમ અનંત છે તે અનંત નો રહે. જેની વાત છે બહુ આખોજી મંડળી ના અધિપતિ થાય મંડળ. અને આમ કઈ વ્યવસ્થા આમ કરી દુનિયાની વ્યવસ્થિત અવસ્થા વ્યવસ્થા થઈ રહી છે. એને અજ્ઞાની કે હું વ્યવસ્થા કરું વ્યવસ્થિત વ્યવસ્થા કરું એ મિથ્યા અભિપ્રાય છે. એકમ દુનિયાના જળ ને ચૈતન એની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થિત થઈ રહી છે, વ્યવસ્થિત થઈ રહી છે. એને વ્યવસ્થા કરનારું એમ કે મારાથી આ થાય છે એ મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અનિત દ્રવ્યપણા લીધે તેમ નથી કર્મ, એટલે કારીગરથી તેનું કાર્ય જે થાય તે જુદું છે, એનું કરણ જે હથોડા લીધા એ જુદા છે, ગ્રહણ કર્યું એ જુદું છે. અનુવાથી તન્મય થતો નથી, એ પરના કાળમાં તે સ્વની તન્મય થતો નથી, તન્મય તામ તે રૂપે થતો નથી. તે રૂપે થયા વિના એના પરિણામને કરે એવું બને નહીં. શું કીધું કે પ્રત્યેક પદાર્થ પરપરિણામને કરે ક્યારે કહેવાય કે પરપરિણામ રૂપે પોતે થાય તો પરનો કહે, પરપરિણામ રૂપે તો થાય નહીં. આ પાનાનો એક અક્ષર પણ છે કે છે કે અક્ષર એ છે કર્મ છે કાર્ય છે. એને બીજો જીવ કે મેં આ કર્યું અને મેં કર્મ વડે કર્યું. અને કર્મથી પણ કૃષ્ણાયમાં બોલીને બરાબર હારીમાં કર્યું ગ્રહણ કર્યું, કૃષ્ણાએ ગ્રહણ કર્યું કર્મમાં. ત્રણે જૂઠું છે, કેમ જૂઠું છે કે અનેક દ્રવ પણ આમ લીધી, જુદા જુદા દ્રવ છે તે એક દ્રવ બીજા દ્રવને કંઈ કરે નહીં, એવી વસ્તુની મર્યાદા અનાદિની છે. કોઈની કરતા 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 એને નથી કરતા, કરતા નથી માને છે. કરતા મિથ્યા દ્રષ્ટિ જૂઠી દ્રષ્ટિવાળો પરદ્રવ્યના કાર્ય પરરૂપે થતો નથી, પરના પરિણામ રૂપે થતો નથી, છતાં પરના પરિણામને કરું છું એ મિથ્યા દ્રષ્ટિ સેવે છે. રૂઢાનો હરિયો ફેરવી શકતો નથી એમ કે છે દુકાનમાં. દુકાનમાં ઘોડા કરે છે ને લાકડાના, માલ ગોઠવે ને માલ એમાં કે આત્મા કરી શકતો નથી એમ કે છે. એ કરે છે એમ કેવું એ તો વ્યવહારનું કથન છે, બાકી તેના પરિણામ રૂપે કરનારો થતો નથી. જે કાર્ય કહે છે મેં કર્યું તે કાર્યના પરિણામ રૂપે એ થતો નથી,
માટે તે કાર્ય ત્યાંનું નથી. હા હા એ વાતો આવે છે દુનિયા ધર્મના ધર્મના નામે બિચારા જિંદગી પૂરી થઈ જાય છે. તત્વ આખું ભીડ્યું રહે છે. હા કે છે કે સોની કે ગોળ બા ઘડાને કરતો નથી. ઘડારૂપી કર્મ કાર્ય એ કુંભારનું નથી. કેમ કે અનેક દ્રવ્યપણાને લીધે કુંભાર જુદો ને ઘડો જુદો. અનેક દ્રવ્યપણાને લીધે ઘડાના પરિણામપણે કુંભાર થતો નથી, માટે તેના પરિણામને તે કરતો નથી. રોટલા કરે છે એમ કે વડીયો ને પાપડ ને એ વાત બિલકુલ જૂઠી છે. જો અનેક દ્રવ્ય છે એમ માને તો અનેક દ્રવ્યનું અસ્તિત્વ પોતપોતાને લઈને છે. જો અનેક દ્રવ્ય માને અને અનેક દ્રવ્યના પરને લઈને કંઈક થાય માને તો અનેક દ્રવ્ય પણ આનું અસ્તિત્વ રહેતું નથી. કોઈને સાંભળ્યું ન હોય જૈનમાં જન્મ હોય તો કેટલા. હા પૂર્ણો કરે આત્મા કે ના? એમાં આમ ઘી નાખે ત્યારે બોરામાં રાવડીમાં કળા રાવડી ન હોય લોટામાં તો એ કાંઈ કરી શકતો નથી. કેમ કે અનેક દ્રવ્ય પ્રણાલી લીધે હા સિદ્ધાંત તો જો અનંત દ્રવ્યને લીધે અનંત ભિન્ન ભિન્નને લીધે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરે તો બીજા દ્રવ્યના પરિણામ વિનાનો ઇન્દ્ર થઈ જાય. તો એ દ્રવ્ય પરિણામ વિનાનો કોઈ બી હોય નહીં. બધા દ્રવ્યો દરેક સમય પોતાની પર્યાય રૂપે પરિણામથી સહિત હોય. દરેક દ્રવ્ય દરેક સમયે પોતાની પર્યાય રૂપી પરિણામ સહિત હોય. હા 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 એને કારણે એ દરેક દ્રવ્યના પરિણામની પર્યાય હું કરું એમ એક કથન ભલે હો પણ કરી શકે છે. કુંભાર ઘડો કરી શકે છે, ઇસ્ત્રી રોટલી કરી શકે છે, કે ભરત ભરી શકે છે, કે તોરણ કરી શકે, મોતીના તોરણ કરે છે. હા 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 આ તો પાંગળો થઈ ગયો. પાંગળો છે ઘર માટે પાંગળો ટીકાવ. આ હાથ અમે છે એ ક્રિયા છે, એ પરિણામ છે, એ કાર્ય છે. એ કાર્યને એ પરમાણુ કરે છે. જો આત્મા એ કાર્યને કરે તો અનેક દ્રવ્યપણા ભિન્ન ભિન્ન રહે નહીં અને ભિન્ન દ્રવ્ય તેની હરે તન્મય થઈ જાય. આના પરિણામને આત્મા કરે તો આત્મા એની હરે તન્મય એકમેક થઈ જાય, પરને હરે એકમેક થઈ જાય. હા વિતરાગ માર્ગ આવો જણો છે. લોકોએ થોડું કરી નાખીને કેવી નાખ્યો આખો માર્ગ કરી નાખ્યો.
ધાતુ અનેક દ્રવ્ય પ્રાણાને લીધે તેમનાથી કર્મ કરનારથી અન્ય હોવાથી જે કાય થાય જે અસોડાદી ગ્રહણ થાય એ બધું તેનાથી અન્ય હોવાથી તન્મય કર્મ કરનારથી થતો નથી. તેના પરિણામ એ ગળામાં સોનિયન દાગીનામાં તન્મય પરિણામ થતો નથી. માટે નિમિત્ત નિમિત્ત ભાવ માત્રથી ફક્ત બોલાય એ ચીજના પરિણામ થવા સાળે થાય, પરિણામ જયારે બીજી ચીજ હોય એને નિમિત્ત તરીકે કહેવાય, નિમિત્ત માત્ર કહેવાય, પણ નિમિત્તથી થાય છે એમાં એમ નથી. તેથી શબ્દ આપ્યો છે નિમિત્ત નિમિત્ત ભાવ માત્ર. ઘરાને કુંભાર કરે એ નિમિત્તથી બોલાય, એટલું નિમિત્ત માત્ર કથન છે. બાકી ઘરો તો માટીથી થાય છે. ઘેર હાજરી છે એ દ્રવ્ય છે એની એક કોઈ છે તો ગેરહાજરી છે, બધા દૂર ન હોય. હું કેવી સાંભળે હોય આ મનુષ્ય પણ સત્ય વાત વિતરાગ ત્રિલોકનાથ કેવળી પરમેશ્વર એની સત્ય વાત સાંભળવા મળે નહીં એ કેવી નિર્ણય કરે. આ તો કે છે એ રીતે નિમિત્ત નિમિત્ત ભાવ માત્રથી જ્યાં કરતા કર્મપણાનો અને ભોગતા ભોગપણાનો વ્યવહાર છે, કરે છે અને ઘડા વળી પાણી ભોગવે છે, રોટલીને ભોગવે છે. સવારમાં દૂધ પીવે છે અને ચા પીવે છે, ઉઠીને પાછું કે છે એ વાત તદ્દન જૂઠી છે. કેમ કે ચા અને દૂધના પરિણામ ચા ને દૂધને લઈને થાય, જોડે રહેલો બીજો છે એ તો અનિરુદ્રવ છે. જો અનિરુદ્રવ જો એમાં ભેગું થાય તો અનેરા દ્રવમાં તન્મય થઈ જાય, પરમા પરમા એના પરિણામ એકમય થઈ જાય, તો પોતાની હાજરી રહે નહીં. આ બધું અત્યારે તો કામ ચાલે છે ને, ગાંધીના વખત નતું. આમ કરો આમ કરો મરી ગયા, કઈ સહી થઈ ગયા, સહેજ થઈ ગયા, કરવા હાટું કરી દેખા. ઈસુ ખ્રિસ્તી તે દેશની એવડી કરતા કરતા યુરોપ પડ્યા, એના માણસ ફાંસે ચડાયો, ફાંસે ચડાયો અને આંખ ખીલા માર્યા, આંખ ખીલા માર્યા લાકડામાં, છતાં છેલ્લે ગાયનો માંસ થોડું આપો. એવી સ્થિતિમાં ગાયનો માંસ મળ્યો, તત્વની ખબર ન મળે એ મોટો ઈસુ ખ્રિસ્ત અત્યારે મોટો ધર્મ આવે છે. એને કીધો ને એનો પોપની ભાઈ પચા 5 કરોડની તો મોટર છે. હા એના ગુરુ અરે શું થાય, જીવની અનંતી સંખ્યા એમાંથી અલ્પ જીવો મુક્તિ ને પામી શકે છે, બાકી એ તો અનંત જીવો રખડ્યા કરે છે. નિર્ગુણમાં એકેન્દ્રિયમાં બેન્દ્રિયમાં ત્રણેન્દ્રિયમાં રખડ્યા કરવાના ત્યાં એક દ્રવ
બીજા દ્રવ્યના પરિણામને કરે તો તે પરિણામમાં તે દ્રવ્યને તન્મય એકમય થઈ જવું, એ પરિણામમય થાય. તો કુંભારને ઘડાના પરિણામમાં તન્મય થાય તો કુંભાર ઘડાના પરિણામમાં ગયો. હા, આવી વાત છે. બધા તો કરો કરો ને કરો, આ કરો ને આ કરો, આ કરો, આ કઈ કરો એ ભરો, કરનું કરો એ ભરો, મરવાના છો અંદરમાં. તમારી ચૈતન્ય સત્તા બીજા દ્રવ્યની સત્તાને અડતી નથી, અને તું એમ પરનું કામ કર કર એમ કે છે, એ તો મરવાના ચૈતન્યની જ્યોતને મારી નાખવાનો ભાવ છે. હા હા, જાણનાર છે એને જાણનાર માના રાખતા, જાણનારને પરના પરિણામ કરવામાં દેવ છોડી દેવો એ કરી શકતો નથી. પણ માનતામાં જોડવો એ મિથ્યા ભ્રાંતિ થઈ જાય છે. એ કરતા કર્મપણાનો સોની કરતા અને કુંડળ કરી કાર્ય અને એનું ફળ એને આવે. રાજાને માટે રાણી માટે કુંડળ નીકળ્યા હોય તો ગામે આપે, રાજા ગામ પણ આપે, એનો ભોગ કરે એમ કેવું વ્યવહાર છે. તેવી રીતે આત્મા પણ પૂર્ણ પાપાની પૂતગળ પર દરેક પરિણામ, પૂતગળ દરેકના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે છે એમ કેવું એ નિમિત્ત છે, કથન. શું કીધું એ? આત્મા જળ કર્મના પૂર્ણ પાપને કરે છે, કર્મ બાંધે છે આત્મા, પુણ્યને પાપરૂપી કર્મ જીવ બાંધે છે એમ કેવું. એ પૂતગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે એમ કેવું એ નિમિત્ત છે, નિમિત્ત થી કથન છે, કરી શકતો નથી. પૂતગળ દ્રવ્યના જે કર્મ બંધાય એને કરી શકતો નથી. એ પરિણામ કરે, હું કરું હું કરું એ અજ્ઞાન છે, એમ અજ્ઞાન કરે. પરના પરિણામ રૂપી કાર્યને કરે નહીં, કેમ કે પરદ્રવ તેના પરિણામ વિનાનું કોઈ બી હોય નહીં, અને હોય નહીં તેથી તેની પરિણામ બીજો કરે એમ ત્રણ કાળમાં બને નહીં. લોજિકથી તો છે વાત, પણ હવે આખો દી હોશિયાર છે, કામ કરે છે. અમારે આનંદજી તો હોશિયાર કહેવા લાગ્યો, મમ્મી માલ લેવા જાય ત્રણ ચાર દિવસ કાયમ, પાછા 2000 નો માલ લાવે ત્રણ ચાર દિવસ કાયમ, વેપાર મોટો વેપાર. એ મહેતાભાઈ પગ ઓછા થઈ ગયા, આની સાથે ખુરશીએ બે આને લાવે, મરતા બોલી ગયો, અરે મને કોઈ કહ્યું નહીં, મને કંઈ કર્યું નહીં, કહ્યું નહીં, તું નબરો થા, હું આમાં આમાં રોકાઈ ગયો, મારું કંઈ કર્યું નહીં, હલો જા. હા હા હા, એમ દુનિયા પરના કામ માટે આબરૂ મળે વ્યવસ્થા કરે તે બારમાં હોશિયાર કહેવાય, મોટો કહેવાય. રામજીભાઈ એના વખતમાં મોટા ભાઈ કહેવાતા, મંગળભાઈ કે છે પરિવારમાં છે ને, મંગળભાઈ વકીલ છે, હા એ કહેતા. રામજીભાઈ એના વખતમાં મોટા વકીલ, મોટા જજને પાણી ભરાવતા,
ઉદાણી કહેતો મનીલા ઉદાણી રાજકોટ ટોપો પહેરતો ને ગોધાનો મરી ગયો એમ કહેતો મારા તમારો આમ એ ભાઈ તો જજને પાણી ભરાવે જજને પાણી ભરાવે દિવસમાં તારા બતાવે એમ કહેતો દિવસે તારા બતાવે એટલે જજ પણ મારે એ વકીલ હતો મનીભાઈ ઉદાણી ગુજરી ગયા હરે કામ રહ્યા દુનિયાથી દરેક દ્રવ એટલે તત્વ પોતાના દ્રવ ગુણ પર્યાયથી પરણમીને રહેલું છે દરેક સમયે એમાં બીજા દ્રવ્યનો કોઈ અંશે અધિકાર નથી અને અધિકાર માને તે મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે પાપ બનશે મોટું પાપ બનશે આત્મા પણ પૂર્ણ પાપ આદિ પૂતગલ દ્રવ્યના પરિણામ પૂતગલ ના હો જળ જળ કર્મ જળ કર્મ આત્મા બાંધે જળ કર્મ બીજી ચીજ છે આત્મા જુદી ચીજ છે પુન પાપના પરિણામ પરિણામ એનો કોણ જળ કર્મ ના હો આત્માના નહીં ઉદગળ પરિણામ પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે આત્મા પુન પાપના જળ કર્મને કરે કાય વચન મન એવા જે પૂતગળ પરિણામ કરણો મન વચનને કયા પૂતગળમાં તેને ગ્રહણ કરે આત્મા એના વળી કામ કરે મનને વચન કયા વળી આત્મા કરે કામ એ તદ્દન જૂઠું છે એવા પુત્ર પરિણામ કરણો તેમના વડે કરે છે કાય વચન મન એવા પુત્ર પરિણામ કરણો તેમને ગ્રહણ કરે આત્મા મનને ગ્રહણ કરે વાણીને ગ્રહણ કરે શરીરને ગ્રહણ કરે એવું જે કથન છે એ તો વ્યવહારનું છે બાકી ગ્રહણ કરી શકતો નથી ભાષાને આત્મા બોલી શકતો નથી આત્મા ગ્રહણ કરી શકતો નથી કેમ કે ભાષાની પરમાણુની જુદા જુદી છે ભગવાન આત્મા જુદો છે ભાષાના પરિણામને જો આત્મા કરે તો એને અન્ન પરિણામ રૂપે થવું પડે અન્નના પરિણામ રૂપે થતા જીવ ચૈતન્ય પણ રહે નહીં આવું તો સાંભળ્યો નહીં ગપ્પે ગપ્પા હાલે અત્યારે તો બધા ઘણા વર્ષથી જાણીએ છીએ અને કાય વચનને માને એવા પુણ્ય પરિણામ કરણો તેમને ગ્રહણ કરે છે એ વ્યવહાર એ પુણ્ય પાપાદી કર્મનું અને સુખ દુઃખ આદિ પુણ્ય પરિણામનું ભોગવે એ વ્યવહાર જે કર્મ કર્યા જળના એ કે છે એ વ્યવહાર એને કર્યા નથી એનું ફળ આવે બહારમાં પ્રતિકૂળ અનુકૂળ એને ભોગવે એ વ્યવહાર એ પરને ભોગવી શકતો નથી અમદાવાદ રોટલી ખાઈ શકતો નથી એમ કે છે હું ભૂખ્યા રહેવું એ પગઘાત પગઘાત શરીરમાં થતા પગે હલાવી શકતો કારણ કે જળ છે જળની ક્રિયા કોઈ બી આત્મા ત્રણ કાળમાં આત્મા કરી શકતો નથી
મોટો તાતા ડાક્ટર છે, તાતા મુંબઈમાં ગયા હતા ને, ત્યાં હોસ્પિટલમાં ગયા હતા. એક છોકરો હતો બિચારો બહુ પ્રેમી, 12 મહિનાનો ભણ્યો હતો, વિજયા કરી વિજય કરી યુનાનો, બહુ પ્રેમી અને રસ્તા બહુ કેટલી અંદર થઈ ગયું એને દર્શન કરવા હતા. એટલે હું ગયો હતો ત્યાં, પણ પછી કેટલી એની માયા આપી મરી ગઈ. હા, છોકરો એવો હોશિયાર હતો, એવો પ્રેમી હતો, નાની જોઉં 12 મહિના હું પરણ્યો હતો. હા 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 હા, કોણ કોણ કરે પરણે જાણો, એ પણ એક વ્યવહાર કથન છે. હા હા હા, તો પરને કર્મો એ તો વાતમાં અજ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિ ને મૂંઢપણું છે. આખું જગત મિથ્યાથી ભર્યું છે. મિથ્યા શ્રદ્ધાથી ભર્યું છે આખું જગત, અને એને લઈને રખડવાના છે. ત્યાંથી મરીને પાછા ઢોરમાં જવાના, કોક નર્કમાં જવાના. હું વળી પુણ્ય પુણ્ય શું કર્યું હોય ઘણી, તો વળી સ્વર્ગમાં જવાના. બધા રખડવાના છે, પણ દેવમાં જઈને ઢોરમાં જાય, ઢોરમાં જઈને નર્કમાં જાય. આવું અનંત વાર કર્યું છે. એક વાવ છે એને કે સાથ આંગળી અડતી નથી, વાવ તોડવો હોય ને તો આંગળી વાવને અડતી નથી. આંગળીએ વાવ તોડ્યો એ વહેવાનું કથન છે. હા હા હા, આ લોચ કરે છે ને સાધુ, લોચ લોચ કરે બધા મિત્ર. હા હા, ઘેટા એ 12 મહિને વાળ કપાવે, ઘેટા ઘેટા. વાળ કાપવાની ક્રિયા પણ બીજો આત્મા કરતો નથી. અરે અરે, છ મહિને એના વાળ કાપે કાપે છે ને, ખબર છે. આ મુંડે મુંડાવે લોચ કરે છે ને, એમાં કરે બધા હરખા. આત્માની ખબર નથી કે આત્મા શું ચીજ છે, એની ખબર વિના બધા હરખી જતા છે. આકડો લાગે ભાઈ, પણ છે હિતની વાત ભાઈ, બાપુ તને દુઃખ ન થાય. ઉલટી માનતાથી પ્રભુ તું દુઃખી થઈશ, અને દુઃખી કોઈ થાય એ કઈ કોઈને એમ ઠીક લાગે. ભગવાન સ્વરૂપ છો પ્રભુ, એ રજકણ ને એ રાગ ને કરી શકતો નથી તું, એવી ચીજ જ્ઞાતા દ્રષ્ટા છો. એવી ચીજને તું ન જાણતા, જે તારામાં નથી તેમાં તું ધણી થઈને બેઠો છો. છોકરા મારા, ડાયરી મારી, મકાન મારા. હા હા, હું કહે મુંબઈમાં નહીં, ઓનાની વળી જાય, વેહવાની વળી, મોટા કારીગર મોટા બોલદારો આવે ત્યાં ભેગા થાય, એક જોયા હતા. હા હા હા, અરે કીધું આને અહીંથી છૂટું. હા 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 હા, મોટી મોટું મકાન બેસવાના, ખુરશીઓ એવી ખુરશીઓ સબ ચક ચક સોનાના હતા. હતા એના અમે એને પરદેશી આવે છે,
કે છે ત્રણ કાળમાં એક જીવ બીજા દરિયો નો આદર કરી શકતો નથી. એ માને કે સુખ દુઃખ મેં ભોગ્યા, પરંતુ અનેક દ્રવ્ય પ્રણાને લીધે જેમ ઓળ્યા દ્રષ્ટાંતમાં અનેક દ્રવ્ય પણ હતું સ્વામી ને, એમ અહીંયા આત્મામાં પુનપાપના પરિણામ કરે પણ પુનપાપ બંધન કરે, પુનપાપના કર્મના હૃદયનો આત્મા બાંધે, તદ્દન મિથ્યા છે. અરે કામ અનેક દ્રવ્યપ્રણાને લીધે, એટલે શું કે આત્મા ને કર્મ બે જુદી ચીજ છે. અનેક દ્રવ્યપ્રણાને હવે કર્મ જે થાય પુનપાપના બંધાય, એને તું શું કરે? તું તો ભિન્ન અરૂપી છો, એ તો રૂપી છે. કર્મ બંધન જે આઠ છે જ્ઞાનાવરની, એ તો રૂપી છે. તો રૂપીના પરિણામ કરવા જ રૂપી થઈ જઈશ માનતા ના થાય તો ક્યાં છે? પાણી ઉતરી જાય હું છે આ તો દુનિયાના ધીમાનો, જ્યાં વચ્યા ને આમ કર્યા ને આમ કર્યા ને આમ કર્યા, નુકાનું આમ ચડવી ને. છોકરાઓને મોટા કહ્યા પાણી પોષીને, નાના મોટા કરે અમેરિકાને ત્યાં મોકલ્યા, સમાજને મોકલ્યો તો પાપ કરી, પેલા પૈસા વકીલાતમાં પાપ કર્યા, પછી એ પૈસા હતા છોકરાને અમેરિકા ભણવા. સુમન રામજીભાઈ એ પ્રસંગ જ્યાંથી ન્યા રહ્યો, હવે આ રોટલા ઘડી ખાવ તમે અહીં ઘડાઈ ઘડે ન્યા દીકરો દીકરા ને ઠેકા નથી રહ્યા. સંસાર એવો આખો નામ, દુનિયા તો ગાંડી કે એવું છે ભાઈ, દુનિયા ગાંડી. આવી વાત ને ગાંડી ગાન પણ કે કઈ કરતા આ કરી શકીએ છે ને? ચિમંચકમાં એ નથી, ચિમંચકો નહી ભીમડી વાળો કઈ ચલાવી શકતા ને ધૂળેથી. ભાષા જળની છે, આ હોઠ જળના છે, એની પર્યાય થઈ છે. આત્માના આશ્રય નથી થતી, આત્માને આશ્રય જો આના પરિણામ થાય તો આત્માના આ પરિણામમાં પેસવું જોઈએ, તો એ જળના પરિણામ થઈ જાય. એમ કોઈ નિત્રણ કાળમાં થાય નહીં. બાવો છે જેની પરથી એની પાસે રહી છે, એટલો ચૈતન મૂર્તિ રૂપી એની પાસે કર્મે છે, એ જડ ના છે, એના નથી. શરીર જડ ના છે, વાણી જડની છે, એની પાસે નથી તો છે બાવો જ છે. તો પરદ્રવ્યથી નિવૃત્ત સ્વરૂપ જ છે. પરદ્રવ્યની પ્રવૃત્તિ કરવામાં હોશિયારી વાપરે છે, હોશિયારીના પરિણામો પરનું કરી શકે નહીં. કાર્યો કર્યો ને સાહેબ વકીલાત નો જે ધારતા કરી નથી વકીલાત ની.
ભાષા બોલાય નહીં ત્યાં પ્રભુત્વ અને ભાષા તો જડ છે, આત્મા પ્રભુત્વ રૂપી છે, આ તો રૂપી છે જડ, ભાષા વર્ગડામાંથી આ વાણી ઉઠે છે, આત્મામાંથી વાણી ઉઠતી નથી. હા હા હા, એક વાર તો મેં જીવતા મરી જવું જ છે, પર ને માટે મારો કાંઈ અધિકાર નથી, અને પર મારે માટે કાંઈ પણ નુકસાન લાભ આપે એ કાંઈ નથી. હું કોઈને લાભ આપું નુકસાન આપું એમ નથી, એમ એ ચીજથી મને લાભ નુકસાન થાય એવું એમ નથી. હા હા, આકરું કામ છે ભાઈ. અનેક દ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી જળ કર્મ જે બાંધે છે એનાથી પ્રભુ અન્ન છે આત્મા. અને જળ કર્મનો ફળ દાળ ભાત રોટલી કે મખણ મળે ને પૈસા મળે એ જળ છે, એનું ફળ જળ છે. જળ કોણ ભોગવે? જળ કરે કોણ ને જળને ભોગવે કોણ? પૂર્વે જળ બાંધ્યા હતા કર્મ એ જળ એનાથી બંધા નહીં, આત્માથી નહીં, અને એના ફળ તરીકે આવે એ પર સ્વતંત્ર છે. કઈ જાતની આ વાત? બધા હોશિયાર હોશિયાર સંસ્થા કહેવાય બધા. વકીલો તો કંઈક ને જીતાવી દી, ડાક્ટરો કંઈક ને હાજા કરી દી. હા હા હા, અરે હા, બધું ગપ છે કે છે. હોશિયારી છે ને મિથ્યાતની, હોશિયારી મિથ્યાતની છે, મિથ્યા માતા. આવી વાત છે, દુનિયાથી દુનિયા ચાકે દુનિયાને જાણીએ છે ને, આજે ભગવાને દુનિયા જાણી ના લખ્યો છે, ત્રણ કાળના ત્રણ લોકનું જ્ઞાન ભગવાનને, એમાંથી આ વાણી આવી છે મુનિને. હા, એ મુનિ આ વાણી કહે દુનિયાને. હા હા હા, વસ્તુ કર્મને કરે અને કર્મના ફળને ભોગવે, અનિર્દ્રપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી કર્મથી જીવન છે અને કર્મના ફળથી જીવન છે, તન્મય થતો નથી, જેથી તે જળ કર્મમાં તન્મય થતો નથી અને તેના ફળ તરીકેમાં પૈસાલીમાં તન્મય થતો નથી. તન્મય નામ એકમેર થતો, એના પોતાના પરિણામ પર્મના પરિણામ પણ થતા નથી. આ માટે નિમિત્ત નિમિત્ત ભાવ માત્રથી જ, ફક્ત નિમિત્ત નિમિત્ત માત્ર ભાવ જે થાય છે ત્યારે બોલી ચીજ નિમિત્ત પણ ઉભી છે, એટલા માત્રથી ત્યાં કરતા કર્મપણાનો અને ભોગતા ભોગપણાનો આ વ્યવહાર છે. બોલવાનો એ કથનનો વ્યવહાર છે કે વસ્તુથી તેમ છે નહીં. એક દ્રવ બીજા દ્રવ્યને કાંઈ કરે, એ બધા કથન માત્રથી વ્યવહાર તો બોલાય. આમ ભેંસ હોય ભાઈ ગાય હોય એમ બોલાય, આ મારી ભેંસ છે, મારી ગાય છે, ગાય ભેંસે નહીં થઈ ગઈ, એ તો કથન છે કેવાના વ્યવહારના દુનિયાના. તારી હોય તો તારાથી જુદી રહે કેમ, અને જુદી રહે એ તારાથી જુદી રહી તારી કેમ હોય? હા હા હા, અરે ભાઈ
એક દેશ માં રહે ને એક પરદેશ માં રહે તો ભાઈ પણ મટી જાય. તો કેથી મુંબઈ માં સુમંતભાઈ રહે છે ને અહીં રામજીભાઈ બાપ દીકરો, એ બંધ સુમંત કેવું છે? દેવાન દેવા અહીં આવે તા તેની પગ દબે આવવાનું થઈ જાય છે દીકરો બાપ. 8,000 નો પગાર છે આવે આ બધે કોના દીકરા ને કોના બાપ બાપા ગજબ વાતો છે ભાઈ. મનીયો તો કે છે અમે કહીએ છીએ વાત તમને નહીં ગોઠે, તમે અમને પાગલ માનશો કેમ કે તમે પાગલ પણ સેવો છો. તમે પાગલપણાને સેવો છો એથી અમારી વાત તમને પાગલ જેવી લાગશે. બાકી સચ તો ત્રણ કાળમાં ફરેવું નથી. વળી જેવી રીતે તે શિલ્પી રીતે કારીગર કરવાનો ઈચ્છક વધતો થતો, કરવાનો ઈચ્છક વધતો થતો, ચેષ્ટારૂપ કુંડળાદી કરવા પોતાના પરિણામરૂપ હસ્તાદીના વેપાર એ નિમિત્ત વાત છે. એ સ્વપરિણામમાં કરનાર તેને કરે, પોતાના પરિણામને કરે છે. એ કારીગર પોતાના પરિણામને કરે છે, હું આ કરું છું આમ કરું છું એવા પરિણામને કરે છે, ઘરને કરી શકતો નથી. કુંડળાદી કરવાના પોતાના પરિણામ રૂપ, હસ્તાદીના વેપાર રૂપ એને પરિણામ છે નાખ્યું વ્યવહાર. એવું જે સ્વપરિણામ કર્મ રાગ અને દ્વેષના પરિણામ કરે પણ તેથી કર્મબંધન કરે અને કર્મબંધનના ફળને ભોગવે એવા આત્માના એને સંબંધ નથી. ગરીબ માણસ આવે એને ઘરે કાંઈ ન હોય, ઝૂંપડી પૂર્વના પાપને લઈને, પાપ એવી એના નથી ને આ ફળ આવ્યું એનું નથી. ઝૂંપડી બંપડી મારે ખાવા ન મળે આ ઈ ચીજ એની નથી. એનો આત્મા ભગવાન ચૈતન્ય સ્વરૂપ, એના પરિણામમાં પોતે માને એને તો પરિણામને કરે ને પરિણામને ભોગવે. કે છે કે કારીગર દરેક કુંભાર ફોની વગેરે સ્વપરિણામનું કર્મ તેને કરે, પોતાના પરિણામરૂપી કર્મ એટલે કાર્ય રાગના કર્મને પુણ્યભાવ પાપ ભાવને કરે, પુણ્ય પાપના પરિણામને કરે, અને દુઃખ સ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામ ફળ તેને ભોગવે. એ ચેષ્ટા કરે છે પરિણામની એ દુઃખરૂપ છે. રાગ અને દ્વેષની ચેષ્ટા કરે છે તે કરતા થાય છે અને એનું પરિણામ છે ને એને ભોગવે છે. એ પણ નિશ્ચયથી ભોગવે છે એના પરિણામને. અહીંથી એ લેવું છે ને, નિશ્ચયથી રાગ દ્વેષને કરે છે, નિશ્ચયથી રાગ દ્વેષના પરિણામને ભોગવે છે. કર્મને કરતો નથી અને કર્મના ફળને ભોગવતો નથી. આવી વાત અમે કાને પડે નહીં, એ કેદી સત્યને જુદું પાડે વ્યવહારે પણ. હજી આ તો હું કરું
એ જ અજ્ઞાન છે. સકટનો ભાર જેમ શ્વાનતાને ગાડાને હેઠે ઉતર્યું હોય ને ગાડું હાલતું હોય ને ઠીઠું હલતું ઠીઠું મારે લઈને આ ગાડું હાલે છે. આ એવી ચીજ છે જગતના કામ ત્યાં બેઠો થોડે ઇન્જણ મારા ત્યાં બધું થાય એ કૂતરા જેવો છે. કૂતરો છે ને એ તો અજ્ઞાની. સ્વપરિણામ જ ફરતે ને બહુ ભાઈ શું કીધું? જીવ પોતાના પરિણામ કરું કરું એના પરિણામને કરે અને પોતાના પરિણામને ભોગવે, પણ પરને કરે અને પરને ભોગવે એમ ત્રણ કાળમાં બને નહીં. અને એક દ્રઢ પ્રણાને લીધે જો અહીં જોયું એ શુભાશુભ પરિણામને એક દ્રઢ પ્રણા લીધે ચિંતન શુભ શુભ પરિણામ કરે પણ કર્મ બાંધે અને કર્મના ફળને ભોગવે એમ નહીં. એક દ્રઢપણા લીધી ભાષા જુઓ જે શુભ શુભ પરિણામ કરે છે એ એક દ્રઢપણાના પોતાના પરિણામ છે. એક ઠેકાણે એમ કહેવું કે પુનપાપ એ કર્મનું કે આપવાનું નથી એ ધર્મ દ્રષ્ટિ સ્વભાવ દ્રષ્ટિને સમજાવવા. આ તો વસ્તુ સ્થિતિ કેમ મર્યાદા એ બતાવે છે. એક દ્રઢપણાને લીધી કોણ એક દ્રઢપણાને લીધી પુનપાપના બંધન થાય તેના જે પરિણામ છે ને પોતાના એ પરિણામ તો એક દ્રવ્યના તારા છે એના છે એ પરિણામ પરદ્રવ્યના નથી. એક દ્રવ્યપણાને લીધી તેમનાથી કર્મ ને કર્મ પ્રત્યે અન્ય નવાથી કર્મ પુનપાપ ભાવ અને એનું ફળ દુઃખ એની આજે અનન્ય છે આત્મા. પરથી અનિલ છે પરથી અન્ન છે પણ પોતાના પરિણામથી અનન્ય છે. એવી વાત છે. તીર્થંકર દેવ કેવડી પરમાત્મા આ કહ્યું છે જગતની ઊંધી દ્રષ્ટિ ફેરવા દ્રષ્ટિના પરિણામ ઊંધા એને ફેરવા. કર્મ અને અન્ન હોવાથી તન્મય કર્મ પણ છે એ પંચપાપથી એ તન્મય છે ભાવો અને એના ફળથી એ તન્મય છે. માટે પરિણામ પરિણામી ભાવથી ત્યાં કરતા કરપાણો ભોગતા ભોગ પણ નીચે ચડ્યો. એ પરિણામ જે કરે હું કરું આનું કોઈ પરિણામ એનો કરતા અને ભોગતા થાય એ કરતા કર્મ અને ભોગતા ભોગતાનો નિશ્ચય છે એ નિશ્ચય છે. પરને કેવો કરે એ નિમિત્તે કથન રહેવાના કથન છે. પોતાના પુનપાપના પરિણામ અને એનું ફળ જે દુઃખ એ પોતાના પરિણામને પોતે એક દ્રઢપણાને લઈને પોતે કરે છે અને તેથી તે નિશ્ચય છે. પરણે કરવાનો વાત આવે એ બધો વ્યવહારનું કથન છે. વિશેષ આવશે.